नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय विज्ञान पाठ नंबर 2 एसिड बेज अने क्षार। तो ए पाठनी अंदर मुख्यत्वे आपणे पुनरावर्तनना भागनी अंदर छेल्लो टॉपिक एटले के क्षार परिवार पहोंची गया छीए अने छेल्लो टॉपिक आजे आपणे चर्चा करीशुं क्षार परिवार विषे। तो प्रश्न था कि साहब क्षार ना उदाहरण आपो, क्षार शू छे एक्जेक्टली, केवा केवा प्रकारना क्षार होय। तो तमे लोगो स्क्रीन पर निहाळी शको छो के अमुक नाम आपने आपेला छे के पोटेशियम सल्फेट, सोडियम सल्फेट, कैल्शियम सल्फेट, मैग्नेशियम सल्फेट, कॉपर सल्फेट, सोडियम क्लोराइड, सोडियम नाइट्रेट, सोडियम कार्बोनेट, एमोनियम क्लोराइड। तो आ बदा जे छे क्षार परिवार छे। बाने सूत्र शू, तो आ बदा सूत्र पर आप घना कारण सूत्र आप आवड़े छे। ए पैकीना अमुक अमुक सूत्र जो है जम के नाम छे कि सोडियम क्लोराइड। तो सोडियम क्लोराइड सूत्र शू थाय आपने खबर छे, NaCl सोडियम क्लोराइड जेनु सामान्य नाम छे मीठू, जो सोडियम नाइट्रेट तो एनु सूत्र शू थाय के NaNO3 सोडियम नाइट्रेट, सोडियम कार्बोनेट तो सूत्र शू थाय के Na2CO3। तो आ बदा जे सोडियम क्लोराइड सूत्रों से बदा सॉरी क्षार परिवार सूत्रों से एमोनियम क्लोराइड है तो अपन खबर है कि NH4Cl एमोनियम क्लोराइड। ए उपरांत मैग्नेशियम सल्फेट तो क्या है कि MgSO4 आ बदा आ सूत्रों से बदा ना। ए उपरांत मैग्नेशियम सल्फेट, सोडियम सल्फेट आ बदा सूत्रों सेम ज आवशे, शू एना तत्व जे छे ए फेर पड़शे, बाकी कोई प्रकारनो तेमां चेन्ज आवतो नथी। जेम के जो कैल्शियम सल्फेट छे तो कैल्शियम सल्फेटनो सूत्र शू थाय के CaSO4। हवे आनी जग्या सोडियम सल्फेट होय तो मात्र शू आवशे तो अहींया Na2 आवशे, Na2। बाकी SO4 तो कंटीन्यू एज इट इज रहेवानुं। पोटेशियम सल्फेट तो एमां भी ए प्रकारनुं थाय। એટલે આ બધાના સૂત્ર સંયોજકતાના આધારે સૂત્ર બધાના આપી શકીએ, પરંતુ માત્ર આપણે જોવાનું શું છે કે આપણે એના સૂત્ર જોયા ને આ બધા જે છે એ ક્ષાર પરિવાર તરીકે ઓળખવામાં આવે છે અને બધા જે છે એ ક્ષાર છે। આગળ ચર્ચા કરીએ તો આ બધા ક્ષાર જે છે એની pH કેટલી હોય। હવે pH વિશે જે છે લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોઈ ચર્ચા કરી ગયા છીએ। તો ક્ષાર વિશે જે છે મુખ્યત્વે તેની pH કેટલી હોય છે, તો મુખ્યત્વે pH જે છે તેની નિયર અબાઉટ 7 જ, એટલે મેક્સિમમ ક્ષારની pH 7 જ હોય છે। આ તો પ્રબળ કે નિર્બળ બેઝ એસિડ બેઝમાં હોય તો માત્ર આવતી હોય એની, તો એના આધારે તેની pHના મૂલ્યમાં માઇનોરલી ચેન્જ જે છે એ થઈ શકતો હોય છે। જેમ કે લાસ્ટમાં આપણે જોઈ ગયા હતા કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ જે છે, પ્રબળ બેઝના જે ક્ષાર હોય તો એના pHના મૂલ્ય કેટલા હોય છે, તો તેનું મૂલ્ય 7 સાથે તટસ્થ હોય છે। કેવું જોઈ શકીએ છીએ આપણે તેનું pHનું મૂલ્ય 7 સાથે તટસ્થ હોય છે। જ્યારે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ, પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષાર હોય તો તેના pHનું મૂલ્ય જે છે કેટલું, તો કે 7 કરતાં ઓછા મૂલ્ય સાથે, થોડાક એસિડિક ક્ષાર હોય છે। ત્યારબાદ તો કે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ જો થોડું થોડું તફાવત છે, તો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ હોય તો તેના pHનો તેના ક્ષાર જે હોય છે તેના pHનું મૂલ્ય 7 હોય છે, જ્યારે કે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ હોય તો તેના ક્ષારના pHનું મૂલ્ય 7 કરતાં ઓછું હોય છે, અને જે એસિડિક સ્વભાવ ધરાવે છે તથા કે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડનો જે ક્ષાર બનતો હોય તો એનો pHનું મૂલ્ય જે છે 7 કરતાં વધુ હોય છે, અર્થાત કે તેનો સ્વભાવ કેવો હોય, તેનો સ્વભાવ જે છે એ બેઝિક સ્વભાવ હોય છે। ત્યારબાદ તો આ બધા ક્ષાર જે છે એમાં રસાયણ કઈ પ્રકારના હોય છે,
જેમ કે આપણે લોકોને ખબર છે કે સૌથી સામાન્ય ક્ષાર જે છે આપણે ઓળખીએ છીએ, કેવું નામ છે તેનું? આવું એક નામ છે કે NaCl, બરાબર, જેને નોર્મલી આપણે સોડિયમ ક્લોરાઇડ અથવા તેનું સામાન્ય નામ આપણને ખબર છે કેવું છે? મીઠું, બરાબર. તો આ પ્રકારના નામથી આપણે તેને ઓળખીએ છીએ. તો આ જે સોડિયમ ક્લોરાઇડ જે છે એની બનાવટ કઈ પ્રકારની હોય છે, કઈ રીતે બને છે? તો આપણને ખબર છે કે હાઇડ્રોક્લોરિક એસિડ, કોણ? તો કે HCl, હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને રાસાયણિક પ્રક્રિયાને અંતે આપણને શું મળે છે? તો આપણને જે છે એના કારણે સોડિયમ ક્લોરાઇડ NaCl મળે છે અને સાઇડ પ્રોડક્ટ તરીકે આપણને શું મળશે? ત્યાં પાણી મળે છે, H2O. પણ મુખ્ય વસ્તુ શું છે? કે મુખ્ય વસ્તુ આપણને જે આ વસ્તુ મળે છે જેને આપણે સામાન્ય નામ કેવું છે? મીઠું. અને જેનું રાસાયણિક નામ જે છે સોડિયમ ક્લોરાઇડ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. તો આ જે ક્ષાર આપણને મળે છે એનો ઉપયોગ ક્યાં? તો તેનો મુખ્ય ઉપયોગ આપણે લોકો ખોરાકની અંદર કરતા હોઈએ છીએ. એ ઉપરાંત આપણને ક્યાંથી મળી આવે છે? તો મુખ્ય મીઠું જે છે આપણને દરિયાના ભાગમાંથી મળી આવે છે. જેમ કે દરિયાનું પાણી જે છે એ દરિયાના પાણીને સૂકવવામાં આવે અને સૂકવવાને કારણે જે છે આપણને એમાંથી મીઠાનું પ્રમાણ, લઈને છોટલી મીઠું આપણને જે છે એ મળી આવે છે, જે એક પ્રકારનો ખનિજ સોલ્ટ, ખનિજ ક્ષાર જે છે એને કહી શકીએ છીએ. આ રીતે જે છે આપણને વિવિધ પ્રકારના ક્ષાર વિશે, ક્ષાર આપણને અલગ અલગ રીતે આપણને મળતા હોય છે. મુખ્ય ક્ષાર સોડિયમ ક્લોરાઇડ જે છે આપણને આ રીતે મળે છે. અને મીઠા વિષય જે છે એ આપણને સામાજિક વિજ્ઞાનની અંદર ગાંધીજીની જે દાંડી યાત્રા જે છે તેના વિશે આપણે લોકોને માહિતી હશે, જે કે મીઠાના કરને હટાવવા માટે જે છે ગાંધીજીએ, મહાત્મા ગાંધીજીએ એક પ્રકારની દાંડી યાત્રા રચેલી હતી. પરંતુ મુખ્ય આપણે વિજ્ઞાનની અંદર એન્ટ્રી લઈએ તો વિજ્ઞાનની અંદર જે છે આ પ્રકારના બધા ક્ષાર હોય છે. તો આ બધા ક્ષાર જે છે એના કાચા પદાર્થો કઈ પ્રકારના હોય, તેના કાચા પદાર્થની સામગ્રી જે છે એ કઈ પ્રકાર, કઈ કઈ રીતે આપણને પદાર્થો બધા મળે છે, તો ઇનશોર્ટલી હવે આપણે એ જોવાનું છે કે ક્ષાર બધા જે છે ક્ષાર બને છે કઈ રીતે ક્ષાર આપણને મળી આવે છે. જે ભેગાના અમુક ક્ષાર જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બેકિંગ સોડા એટલે કે જેને આપણે ખાવાના સોડા તરીકે ઓળખીએ છીએ, વોશિંગ સોડા જેને આપણે ધોવાનો સોડા કહીએ છીએ, બ્લીચિંગ પાવડર, તો આ પ્રકારના બધા ક્ષાર બધા જે છે તેના વિશે ચર્ચા કરીશું કે તેનો ઉપયોગ શું થાય, તેની બનાવટ કઈ પ્રકારની છે. તો આ બધી વસ્તુ જે છે આપણને ત્યાંથી આપણે મેળવીશું કે કઈ રીતે આપણને બધી મળે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. જે પૈકીનો સૌથી પહેલા જે છે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ વિશે ચર્ચા કરવાની છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણને કઈ રીતે મળે છે, એની બનાવટ કઈ પ્રકારની છે, એનો ઉપયોગ કઈ પ્રકારે થતો હોય તેના વિશે ચર્ચા કરીએ. કે પહેલું સૌથી પહેલાં તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનું સામાન્ય સૂત્ર શું છે? તો આપણને ખબર છે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું સામાન્ય સૂત્ર શું થાય? તો કે NaOH. આ કેટલા તત્વોનું સંયોજન છે? તો પહેલું તત્વ કોણ છે? સોડિયમ, પરમાણુ ક્રમાંક 11 છે. બીજું તત્વ કોણ છે? ઓક્સિજન, પરમાણુ ક્રમાંક 8 છે. ત્રીજું તત્વ કોણ છે? હાઇડ્રોજન, પરમાણુ ક્રમાંક 1 છે. જેમાં OH જે છે એ કેવો છે? તે ક્રિયાશીલ સમૂહ તરીકે ત્યાં કાર્ય કરે છે. અને સોડિયમ જે છે એ કોઈ તત્વ છે. સોડિયમ અને કે ક્રિયાશીલ સમૂહ એટલે ધનાયન અને ઋણાયન, આ બંને જે છે એ બંનેના આધારે જે છે આપણને શું એક પ્રકારનું સંયોજન મળે છે. અને જે સંયોજનને આપણે શું નામ? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે તેને આપણે ઓળખીએ છીએ. હવે ચર્ચા કરીએ તે આપણને કઈ રીતે મળે છે. કે જ્યારે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ જે છે એમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે, શું? કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે, તો પસાર કરવાને કારણે એનું વિઘટન થાય છે. અને વિઘટન થવાને કારણે આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ મળે છે.
तो आ पद्धति कई? तो ये पद्धति जे छे एने क्लोर आल्कली पद्धति तरीके ओळखवामां आवे छे। केवुं नाम? क्लोर आल्कली क्रिया तरीके ओळखवामां आवे छे। शा माटे एवुं थे? कारण तेमां उत्पन्न थती निपजवो जे छे ई क्लोरिन अने क्लोर एटले के क्लोरिन अने आल्कली एटले के सोडियम हाइड्रोक्साइड, एटले क्लोरिन अने सोडियम हाइड्रोक्साइड जे छे आपणने मळे छे। एना कारणे आ पद्धतिनुं नाम जे छे ई केवुं छे? के क्लोर आल्कली क्रिया तरीके तेने ओळखवामां आवे छे। कई रीते? तो एने आपणे मुख्यत्वे रासायणिक प्रक्रिया जे छे ए रासायणिक प्रक्रिया आपणे स्क्रीन पर निहाळी शकीए छीए। केवी प्रक्रिया छे? सोडियम क्लोराइड અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય, અને રાસાયણિક પ્રક્રિયા થવાને કારણે આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે મળે છે, પ્લસ ક્લોરિન મળે છે અને હાઇડ્રોજન, આ બંને જે છે વાયુ સ્વરૂપે મળે છે। તો આવી રીતે જે છે આપણને એક રાસાયણિક પ્રક્રિયાને કારણે આપણને શું મળે છે? તો રાસાયણિક પ્રક્રિયાને કારણે આપણને જે છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે। કઈ રીતે મળે છે? તો કે એનોડ પાસે જે છે એ ક્લોરિન વાયુ મુક્ત કરે છે, એટલે કે આપણે મુખ્યત્વે વિદ્યુત પસાર કરીએ છીએ આમાં, કે વિદ્યુત પસાર કરી હોવાને કારણે એનોડ અને કેથોડ એટલે કે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એ બંને ધ્રુવો હોય છે, તો એ પૈકીનું એનોડ ધ્રુવ જે છે એનોડ પાસે જે છે એ આપણને ક્લોરિન વાયુ મળે છે, અને કેથોડ પાસે જે છે આપણને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે। ત્યારે કેથોડ પાસે એના કારણે આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ મળે છે। એટલે શું? એક એનોડ પાસે ક્લોરિન વાયુ મળ્યો, ક્યાં તો કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મળે છે, પરંતુ કેથોડ પાસે આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ પણ બને છે, એ મળે છે। અને આ પ્રક્રિયા જે છે આપણે લોકો અહીંયા સ્ક્રીન પર જોઈ શકીએ છીએ, અને એના ઉપયોગો, વિવિધ પ્રકારના ઉપયોગો જે છે આપણને ખબર છે। લાલ મુખ્ય વાતથી એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ વિશે ચર્ચા કરીએ, એનો ઉપયોગ ક્યાં થાય? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા માટે, ગ્રીસ દૂર કરવા માટે સાબુ અને પ્રક્ષાલકો, જેને આપણે સામાન્ય રીતે કપડાં ધોવા માટે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો ત્યાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે સાબુની બનાવટની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે ઉપયોગ કરવામાં આવે છે। એ ઉપરાંત કાગળની બનાવટની અંદર એઝ અ કૃત્રિમ રેસા તરીકે પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે આ રીતે જે છે એ આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે બનાવી શકીએ છીએ, એના ઉપયોગો પણ વિવિધ પ્રકારના ઉપયોગો છે જેના વિશે આપણે લોકો માહિતી મેળવી શકીએ છીએ। ત્યારબાદની બીજી એક છે કે વિરંજન પાવડર। વિરંજન પાવડર એટલે શું? તો તેનું સામાન્ય નામ આપણને ખબર છે કે બ્લીચિંગ પાવડર કહીએ એટલે આપણને આઈડિયા આવી જાય, પણ વિરંજન પાવડરમાં થોડીક માહિતી ના મળે આપણે, કારણ કે નામ થોડુંક અલગ છે અને પહેલી વાર સાંભળ્યું એવું બની શકે છે, પરંતુ આપણે એક નામથી માહિતગાર છીએ જે નામ છે બ્લીચિંગ પાવડર। એટલે બ્લીચિંગ પાવડર જે છે ને રસાયણ વિજ્ઞાનની ભાષાની અંદર, વિજ્ઞાનની ભાષાની અંદર જે છે એને વિરંજન પાવડર તરીકે ઓળખવામાં આવે છે। તો ચર્ચા કરીએ કઈ રીતે મળે આપણને? તો મુખ્ય જે છે કે સોડિયમ ક્લોરાઇડ જે છે, તો સોડિયમ ક્લોરાઇડ કોણ? મીઠું, એટલે કે મીઠાના જલી દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન, એટલે આપણે ઉપર જે પ્રક્રિયા કરી ગયા સોડિયમ હાઇડ્રોક્સાઇડવાળી, તો એ પ્રક્રિયા દરમિયાન જે ક્લોરિન વાયુ મળે છે એ ક્લોરિન વાયુ બ્લીચિંગ પાવડરના ઉપયોગ માટે લેવામાં આવે છે। એટલે કે બ્લીચિંગ પાવડર બનાવવો હોય તો એ ક્લોરિન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે। કઈ રીતે? તો એ ક્લોરિન વાયુ જે છે તેની શુષ્ક ફોડેલા ચૂના, એટલે કોણ? સોડિયમ હાઇડ્રોક્સાઇડની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ પ્રક્રિયાને કારણે જે છે આપણને બ્લીચિંગ પાવડર મળે છે। કઈ રીતે? હવે પ્રક્રિયા જોઈ શકીએ છીએ કોણ? તો એ પ્રક્રિયા દરમિયાન કે ક્લોર આલ્કલી પ્રક્રિયા દરમિયાન આપણને કોણ મળેલું? તો ક્લોર આલ્કલી પ્રક્રિયા દરમિયાન જે છે આપણને ક્લોરિન વાયુ મળ્યો હતો, એ ક્લોરિન વાયુની જો ફોડેલો ચૂનો એટલે કે સોડા લાઇમ, અથવા ગુજરાતીમાં આપણે સામાન્ય રીતે આપણે શું કહીએ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે આપણે લોકો માહિતી છે, આપણને જલ્દી સમજ પડી જાય કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2, એ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એની ક્લોરિન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયાને કારણે આપણને શું મળશે? તો પ્રક્રિયાને કારણે જે છે આપણને CaOCl2, એટલે આપણે અહીંયા આ દેખાય છે સ્ક્રીન પર શું, તો એનું નામ જે છે એ બ્લીચિંગ પાવડર છે, એને CaO
सीएल टू वे दर्शाते हैं रासायणिक सूत्र जो है आ प्रकार प्लस बीजी प्रोडक्ट तरीके अपने शू मे पानी मे એટલે મુખ્ય વસ્તુ શું છે કે મુખ્ય આપણને ક્લોરિન વાયુ જે છે ક્લોર આલ્કલી પદ્ધતિ દ્વારા આપણે જે ક્લોરિન વાયુ મળ્યો તો એ ક્લોરિન વાયુની જો સોડા લાઈમ અથવા સિમ્પલી શું ફોડેલા સોરી સોડા લાઈમ ના કહેવાય તેને એને કહેવાય ફોડેલો ચૂનો માય મિસ્ટેક કે ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયાને કારણે આપણને શું મળે છે તો પ્રક્રિયાને કારણે આપણે જે છે એ બ્લીચિંગ પાવડર મળે છે અને બીજી વસ્તુ તરીકે આપણને પાણી મળે છે. હવે તેનો ઉપયોગ શું થાય? આપણે કીધે બધું પ્રક્રિયા તો કરીને આપણે વસ્તુ બનાવી લીધી, બ્લીચિંગ પાવડર તો બનાવ્યો, પણ એનો ઉપયોગ શું? તેનો ઉપયોગ જે છે વિવિધ ઘણી બધી જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર સુતરાવ અને તેમજ લિનનના વિરંજન માટે આ સુતરાવ કાપડ જે છે લિનન છે તો આ બધાના વિરંજન માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એ ઉપરાંત કાગળ ઉદ્યોગમાં માવાના વિરંજન માટે ઉપયોગ થાય છે, લોન્ડ્રીમાં કપડાના વિરંજન માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. વિરંજન મીન્સ શું? એમાંથી સાફ કરવા માટે તેને ડાઘ દૂર કરવા માટે તેને ધોવા માટે સાદી ભાષામાં તેને ધોવા માટે જે છે એ ચોખ્ખાઈ માટે તેનું શાઇનિંગ એક પ્રકારની વન ટાઈપ ઓફ શાઇનિંગ એટલે આ પ્રકારે જે છે તેની વિરંજન માટે જે છે એ બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. અને બ્લીચિંગ પાવડરનો નોર્મલ ઉપયોગ બી આપણે લોકો ઘરે કરતા હોઈએ છીએ. એ ઉપરાંત કે અનેક રાસાયણિક પદાર્થોમાં અનેક રાસાયણિક ઉદ્યોગોની અંદર ઓક્સિડેશન કરતા તરીકે તેનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત પીવાના પાણીને જંતુ મુક્ત કરવા માટે પણ એઝ અ જંતુનાશક તરીકે પણ બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. આ બ્લીચિંગ પાવડર છે તો બ્લીચિંગ પાવડરના ઉપયોગો ઘણા બધા છે, પરંતુ આપણે નોર્મલ ઉપયોગ જે છે એ જ આપણે અહીંયા ભણ્યા છે. બાકી તેનો ઉપયોગ તો ઘણા બધા કરવામાં આવતા હોય છે. આમ આ ચર્ચા થઈ બ્લીચિંગ પાવડર વિશે. ત્યારબાદ બીજું છે કે બેકિંગ સોડા. હવે પ્રશ્ન છે બેકિંગ સોડા એ નામ તો સાહેબ અમને પહેલી વાર સાંભળ્યું, બેકિંગ સોડા એટલે શું થાય? તો બેકિંગ સોડા જે છે તેનું સામાન્ય નામ જે છે આપણે તેને ખાવાનો સોડા તરીકે ઉપયોગ કરીએ છીએ, કે ખાવાનો સોડા જે છે એને બેકિંગ સોડા તરીકે ઓળખવામાં આવે છે. સાહેબ ખાવાનો સોડાનો ઉપયોગ તો અમે વિવિધ પ્રકારની વસ્તુઓ જે છે જેમ કે પકોડા બનાવવા માટે, ભજીયા બનાવવામાં, તો આ બધાની જે સ્વાદિષ્ટ વાનગીઓ જે છે એ બધી બનાવવા માટે અમે ખાવાનો સોડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, કે જેના કારણે રસોઈ જે છે એક આમ મજા આવી જાય ખાવાની, તેમ સ્વાદિષ્ટ અને વ્યવસ્થિત બને છે. લઈને છોટલી તે ઝડપથી ખોરાક રાંધવા માટે જે છે એનો ઉપયોગ એને ઉમેરવામાં આવે છે, કે જેના કારણે રસોઈ ઝડપથી બની જાય છે. એવું નથી હોતું કે તેમાં સ્પીડ આવી જાય, પરંતુ તેની બનાવટમાં જે છે થોડોક ફાયદો રહે છે. હવે એનું આપણે ખાવાનો સોડા કહીએ પણ વિજ્ઞાનમાં તેને શું કહેવાય? તો વિજ્ઞાન ભાષાની અંદર તેને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ તરીકે તેને ઓળખવામાં આવે છે. કેવું? તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ, જેનું સૂત્ર જે છે આ પ્રકારનું કંઈક છે, NaHCO3, જેનું નામ કેવું? કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ, જેને વિજ્ઞાની ભાષાની અંદર બેકિંગ સોડા તરીકે ઓળખવામાં આવે. અને આપણા સામાન્ય નામ જે છે કેવું છે? તેનું ખાવાનો સોડા. એટલે આ રીતે જે છે એનો ઉપયોગ વિવિધ પ્રકારે સર એની આ પ્રકારે જે છે ઉપયોગ તેનો કરીએ છીએ. હવે મુખ્ય વસ્તુ એ બને કઈ રીતે? તો જે તે સોડિયમ ક્લોરાઇડના ઉપયોગની તે બને છે. સોડિયમ ક્લોરાઇડ એટલે કોણ? તો કે મીઠું. મીઠાના ઉપયોગના કારણે જે છે આપણને આપણો જરૂરી એવો ખાવાનો સોડા મળે છે. કઈ રીતે? તો પ્રક્રિયા આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે સોડિયમ ક્લોરાઇડ, પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા આ ચારે ચાર સંયોજનો જે છે એના મિશ્રણ એટલે તેની ચારે સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને રાસાયણિક પ્રક્રિયાને કારણે આપણને કોણ મળે છે? તો જરૂરી એવો સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો કોણ? ખાવાનો સોડા અથવા તો કોણ? બેકિંગ સોડા, એ જે આપણને મળે છે. અને બીજી સાઇડ પ્રોડક્ટ તરીકે આપણને મળે છે એમોનિયમ ક્લોરાઇડ NH4Cl. આવી રીતે જે છે આપણો મુખ્ય જરૂરી એવો સોડિયમ બાયકાર્બોનેટ જે છે આપણને મળે છે, જેનો ઉપયોગ આપણે વિવિધ પ્રકારે રસોઈ બનાવવા માટે ઉપયોગ
करता हुए छे। ए उपरांत ये जो सोडियम कार्बोनेट जे छे तो ये सोडियम कार्बोनेट ने जो उष्मा आपवामां आवे अथवा तो तेने शुं के खोराक जे आपणे रसोई बनावीए रसोई जे बनावीए छे ने रसोई बनावती वखते ज्यारे तेने गरम करवामां आवे तो गरम करवाने कारणे एनी वच्चे प्रक्रिया केवी थाय जेम के लोको आपणे जोई शकीए छीए कि ज्यारे सोडियम कार्बोनेट सोडियम बाइकार्बोनेट जे छे एने गरम करवामां आवे एटले उष्मा आपवामां आवे रसोई बनावती वखते तो ए समय ते सोडियम कार्बोनेट आपणे सोडियम धोवाना सोडा तरीके ओळखवामां आवे छे। बीजू प्रोडक्ट तरीके आपणे पाणी मळे छे ने त्रीजी प्रोडक्ट तरीके आपणे कोण मळे छे कार्बन डायोक्साइड। तो आ प्रकारे जे छे रासायनिक प्रक्रिया थती होय ज्यारे गरम करवामां आवे त्यारे। આમ મુખ્ય કે તેના ઉપયોગો પણ ઘણા બધા છે, ચર્ચા કરીએ જેમ કે બેકિંગ સોડા જે છે તેને જો મંદ બેકિંગ સોડા અને મંદ ખાદ્ય એસિડ એટલે કે કેવું આપણે ટાર્ટરિક એસિડ એ બંનેનું મિશ્રણ છે કોણ બેકિંગ પાવડર તેની બનાવટમાં વપરાય જેમ કે બેકિંગ પાવડરને ગરમ કરવામાં આવે તો અથવા પાણી સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણ કરવાથી તેના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા આપણે લોકો જોઈ શકીએ છીએ એ પ્રકારનું આપણને કાર્બન ડાયોક્સાઇડ મળે છે, પાણી મળે છે અને કોઈક એસિડનો આપણને સ્વાદ મળે। કેમ એસિડ? કારણ કે પ્રક્રિયા દરમિયાન આપણે કોઈ પ્રકારનો ખાદ્ય એસિડ લીધો હતો, ખાદ્ય ટાર્ટરિક એસિડ છે તો ટાર્ટરિક એસિડ ક્યાં મળે? તો આ પ્રકારના મુખ્ય આપણે નોર્મલ ખાદ્ય એસિડ થઈ ગયા। ખાદ્ય એસિડમાં કોણ? તો કે લીંબુ આવે, આંબલી આવે, ટમેટા આવે, દહીં આવે, તો આ બધા ખાદ્ય એસિડ છે। તો આ બધાનો ઉપયોગ કરી એમાં જો ખાવાનો સોડા મિશ્ર કરવામાં આવે તો બંને વચ્ચે પ્રક્રિયા થતાં આપણને શું મળશે? તેના કારણે કાર્બન ડાયોક્સાઇડ મળે, પાણી મળે અને કોઈ એક પ્રકારનો એસિડનો ક્ષાર મળે। કયો એસિડ આપણે લઈએ છીએ એ મુજબ આપણને જે છે ક્ષાર મળે છે। હવે એ પ્રક્રિયા થાય તો પ્રક્રિયા દરમિયાન એનો આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જે ઉદ્ભવે છે એનું કામ શું? તો એના કારણે જે છે કે આપણે બેકરીની અંદર જે પાવ અને કેક જે ફૂલે છે તો જે પોચી બને છે એ કાર્બન ડાયોક્સાઇડના કારણે બને છે, એના કારણે થતો હોય છે। એ ઉપરાંત કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જે છે એક પ્રકારનો એન્ટાસિડ છે। પ્રશ્ન, એન્ટાસિડ શું? તો એન્ટાસિડ એટલે જે એસિડિટી આપણને થઈ હોય એ સમયે જે આપણે બેઝ તરીકે જે પદાર્થ લઈએ છીએ, બેઝિક પદાર્થ જે ઇનો સ્વરૂપે આપણે જે લઈએ છીએ, જે ઇન્સોટલી ટૂંકમાં કહેવાનો મતલબ કે એન્ટાસિડ છે જે પેટમાં આપણે બળતરા થતી હોય, એસિડિટી થઈ હોય એ સમયે જે આપણે નોર્મલી ઘરે જે આ ખાવાનો સોડા જે છે એ આપણે થોડુંક પી જાય મિશ્ર એ પી જઈએ આપણે તો એના કારણે પણ પેટમાં આપણે રાહત થઈ જાય છે। કારણ કે પેટમાં એસિડિટીને કારણે એસિડ ઉત્પન્ન થયો, ભારે ખોરાક ખાવાને કારણે એસિડ ઉત્પન્ન થાય છે, એના ઓપોઝિટ પદાર્થ કોઈ બેઝ એન્ટાસિડ જેને આપણે ખાવાનો સોડા તરીકે ઓળખીએ છીએ એ લઈએ તો આપણા પેટમાં જે છે આપણે રાહત થઈ જાય છે। કેમ? કારણ કે આપણને ખબર છે સાહેબ એસિડ અને બેઝ વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થાય જેના કારણે ક્ષાર અને પાણી મળે છે અને આપણને એક પ્રકારે પેટમાં રાહત થઈ જાય છે। એ ઉપરાંત તેનો ઉપયોગ જે છે એક અગ્નિશામક તરીકે પણ કરવામાં આવે છે। કેમ? એક બેઝ પદાર્થ છે સાહેબ એમાં, એના કારણે, કારણ કે જ્યારે તે ગરમ થશે તો ગરમ થવાને કારણે શેમાં? તો કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે, કાર્બન ડાયોક્સાઇડ શું છે? કાર્બન ડાયોક્સાઇડ એક પ્રકારનો અગ્નિશામક છે, એ ઉપરાંત ખાવાના સોડાને ગરમ કરો તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બંને મળે છે અને બંને અગ્નિશામક છે, તો એક પ્રકારે અગ્નિશામક તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે। આમ ખાવાના સોડાનો ઉપયોગો તો ઘણા બધા છે। એ ઉપરાંત ધોવાનો સોડા, તો ધોવાનો સોડાને સામાન્ય નામ કેવું છે? ધોવાનો સોડાનું સામાન્ય નામ છે સોડિયમ કાર્બોનેટ, જેનું સૂત્ર, તો જેનું સૂત્ર આપણે લોકો જોઈ શકે છે સ્ક્રીન પર, Na2CO3 × 10H2O। તો એ કઈ રીતે મળે છે આપણને? તો એ જે છે એ મુખ્યત્વે આપણને સ્ક્રીન પર જોઈ શકીએ છીએ આપણે પ્રક્રિયા, તો કઈ છે પ્રક્રિયા? તો કે સોડિયમ કાર્બોનેટ અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો આપણને મળે છે Na2CO3 × 10H2O, જે શું છે? તો જે એઝ અ
ધોવાનો સોડા તરીકે તેને ઓળખવામાં આવે છે. સામાન્ય નામ વોશિંગ સોડા કહી શકો છો અથવા ધોવાનો સોડા કહી શકો, અને વૈજ્ઞાનિક નામ એટલે કે રસાયણ વિજ્ઞાનમાં તેનું નામ જે છે એ સોડિયમ કાર્બોનેટ તરીકે તેને ઓળખવામાં આવે છે. ત્યારબાદ તેના ઉપયોગો શું, તેના ઉપયોગો જે છે મુખ્યત્વે સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગમાં થાય છે, એમ તો ધોવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એ ઉપરાંત બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં તેનો ઉપયોગ કરી શકાય છે. સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ ઘરની સફાઈના હેતુ માટે, સાફ સફાઈ માટે, સફાઈ કરવા માટે ઉપયોગ કરી શકાય છે. એ ઉપરાંત પાણીની કઠિનતા દૂર કરવા માટે પણ તેનો ઉપયોગ જે છે કરવામાં આવે છે. આમ સોડિયમ ધોવાના સોડિયમનો ઉપયોગ તો ઘણા બધા છે જે આપણે લોકોને મુખ્યત્વે આઈડિયા હોય છે. ત્યારબાદ પછી એક બધા છે કે જે મુખ્ય વસ્તુ ભણવા છે કોપર સલ્ફેટ રિગાર્ડિંગ ભણવાનું છે. હવે શું છે, નોર્મલ એક પ્રવૃત્તિ આપણને સમજાવી છે તો પ્રવૃત્તિના આધારે આપણે ચર્ચા કરીએ તો કઈ રીતે, તો કે કોઈ શુષ્ક કસનળી આપણે આકૃતિ જોઈ શકીએ છીએ સ્ક્રીન પર, કે કોઈ કસનળી લઈ લઈએ, કસનળીની અંદર શું લઈ લઈએ, કોપર સલ્ફેટ નામક સ્ફટિક લઈ લેવાના છે. એ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે અહીંયા કસ્તળીમાં વચ્ચેના ભાગમાં અહીંયા આપણે કોપર સલ્ફેટ લીધેલો છે. હવે કોપર સલ્ફેટને શું કર્યું કે બર્નરની મદદથી શું કર્યું, ગરમ કર્યું. ગરમ કરવાને કારણે શું થશે તો કોપર સલ્ફેટ જે છે એ ગરમ થાય છે, અને ગરમ થવાને કારણે તેમાં અમુક પ્રકારનો ફેરફાર જોવા મળશે. કઈ પ્રકારે જોવા મળશે, તો તેના કારણે જે કસનળી લીધી છે તો એ કસનળીના ઉપરની ભાગની અંદર થોડા પ્રકારના પાણીના ટીપા જે છે બાજી જાય છે. સાથે સાથે તે સ્ફટિક જે છે એ કેવા, એમાં થોડાક પ્રકારનું રંગ પરિવર્તન આવે છે. રંગ પરિવર્તન થોડુંક આવે છે, એક પ્રકારનો કઈ પ્રકારે તો ભૂરો રંગ જે છે એમાં પાછો આવે છે. ભૂરો એટલે કેવો, એનો જે બ્લુ રંગ જે હોય છે એ પ્રકારનો તેનો સ્ફટિક જે છે. સ્ટાર્ટિંગમાં તો રંગ પરિવર્તન આવશે, પરંતુ પ્રક્રિયાના અંતે ફરી એ સ્ફટિકને ભીના કરવામાં આવે, પાણી સાથે ભીના કરીએ તો ભણિયા ભીના કરવાને કારણે ફરી તેનો ભૂરો રંગ જે છે પાછો આવી જાય છે. પણ એ બહુ ખાસ છે નહીં, પણ ટૂંકમાં કહેવાનો મતલબ કેવો છે કે કોઈ સ્ફટિક જે છે તેનું પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય, એના વિશે થોડીક નોર્મલી ચર્ચા આપણને આપી છે. પરંતુ તેના પછીનો ટોપિક જે છે મુખ્ય છે, જેને એઝ આપણે કેવો પ્લાસ્ટર ઓફ પેરિસ તરીકે ઓળખીએ છીએ. એ જે આપણે લોકોને બધાને ખબર છે કે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કઈ જગ્યાએ થાય, તો કે મુખ્યત્વે જે આપણે ક્યારેક હાથ પગ તૂટી ગયા હોય, અર્થાત કેવું કે કોઈ આપણે સાયકલ ચલાવતા હોઈએ અથવા કોઈ દાદર પરથી જ્યારે કોઈ પડી જઈએ છીએ એ સમયે જે આપણે હાડકાની અંદર કોઈ ક્રેક થાય છે, હાડકું તૂટી જાય છે, અને એ સમયે જે ઓર્થોપેડિક અર્થાત જે ડૉક્ટર જે છે એ આપણને હાથે અથવા પગે જ્યાં કોઈ પ્રકારનું ક્રેક થઈ ગયો હોય ત્યાં આપણે જે પ્લાસ્ટર લગાવીએ છીએ, એ પ્લાસ્ટર શું છે, તો એક પ્રકારનો પ્લાસ્ટર ઓફ પેરિસ છે. એ પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે એનો ઉપયોગ થાય છે, અને આપણે 1-1.5 મહિનો જેવી આપણી હાડકાની જે પ્રકારની પ્રોબ્લેમ હોય, ત્રુટી જે પ્રકારે આવી હોય, તો એના આધારે જે છે એ રાખીએ છીએ આપણે પ્લાસ્ટર, અને અમુક સમય અંતે જે છે આપણો જે ઘા છે હાડકામાં જે ઘા વાગ્યો હોય તે કેવું થઈ જાય છે, સોલ્વ થઈ જાય છે. એટલે આ પ્રકારે જે છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ હવે કઈ રીતે બને છે, શું છે એક્ઝેક્ટલી, તો જીપ્સમ જે છે એ જીપ્સમને જો 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો તે પૈકીનો એક પાણીનો અણુ તે ગુમાવે છે, જેના કારણે કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ બને છે, જેને એઝ અ પ્લાસ્ટર ઓફ પેરિસ તરીકે ઓળખવામાં આવે છે. સૂત્ર શું, તો સ્ક્રીન પર જોઈ શકીએ છીએ આપણે કેવું છે, તો સૂત્ર કંઈક એવું છે એનું, CaSO4 × ½H2O, તો 1/2H2O. એટલે આ સૂત્ર જે છે એ પ્લાસ્ટર ઓફ પેરિસનું સૂત્ર છે, જેનું નામ કેવું, તો કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ. એ ઉપરાંત જો એ કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ જે પ્લાસ્ટર ઓફ પેરિસ તરીકે ઓળખીએ છીએ, જો તેને ફરી પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે, જ્યારે આપણે દવાખાના પર જઈએ છીએ અને માનો કે બાય ચાન્સ આપણને ક્યારેક હાથ તૂટી ગયો હોય અને ડૉક્ટર પાસે જે ડૉક્ટર શું કરે એ આપણને પ્લાસ્ટર લગાડજે, તો એ આપણે અવલોકન કરીએ તો એ પ્લાસ્ટર ઓફ પેરિસ તો લગાવે પણ સાથે થોડું પાણી લગાવતા જાય છે, જેના કારણે શું થાય, જેના કારણે કમ્પ્લીટલી જામી અને મજબૂત થઈ જાય છે.
ને જે ફરી છે માં તો ફરી જીપ્સમમાં રૂપાંતર પામે છે આપણે સ્ક્રીન પર ની પ્રક્રિયા જોઈ શકીએ છીએ કે CSO4 1/2 H2O પ્લસ 1.5 H2O એટલે કે શું કર્યું કે પાણીનો અણુ જે છૂટો પડ્યો હતો 373 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરી હતી જીપ્સમની ગરમ કર્યો હતો જેના કારણે એ પાણીનો અણુ છૂટો પડ્યો હતો એ ફરી શું કર્યું પાણી આપણે એડ કર્યું જેના કારણે ફરી પ્લાસ્ટર કરી શેમાં તો જીપ્સમની અંદર રૂપાંતર પામી જાય છે એટલે આ પ્રકારે જે છે એ કેલ્શિયમ સલ્ફેટ સોરી જીપ્સમ જે છે આપણે એ પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે હવે પ્લાસ્ટર ઓફ પેરિસનો મુખ્ય ઉપયોગ ક્યાં તો ઘણી બધી રમકડા બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ જેમ એ ઉપરાંત સજાવટની અમુક સામગ્રીમાં તેનો ઉપયોગ કરીએ છીએ સપાટીઓ લીસી કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે આપણા હાથ જે ડૉક્ટર જે ઉપયોગ કરતા હોય છે તો જે હાથ પગની તૂટ ભાંગ તૂટ થઈ હોય તો તેના જોડાણ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે જેમ ગણપતિની મૂર્તિ બનાવવા માટે જે ગણેશ ઉત્સવ આવતો હોય તો એ સમયે જે ઉપયોગ કરે છે તો આવી બધી ઘણી બધી જગ્યાએ જે છે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો આ પ્રકારે જે છે અહીંયા ચેપ્ટર નંબર 2 આપણે કમ્પ્લીટ કરીએ છીએ જો પુનરાવર્તન પેકેજનું સેકન્ડ ચેપ્ટર જે છે આપણે કમ્પ્લીટ કરીએ નેક્સ્ટ ટાઈમ જે છે એક નવા વિડીયો સાથે નવા કોઈ ચેપ્ટરનું પુનરાવર્તન જે છે આપણે કરીશું.